રાજકોટ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ફોર વ્હીલ કારમાંથી દેશી બનાવટનો તમંચો તેમજ ખાલી કાર્ટીસ નંગ બે મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ અધિક્ષક શ્રી અંતરીપ સુદ સાહેબ રાજકોટ ગ્રામ્ય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએમ ચૌહાણ સાહેબ ગોંડલ વિભાગ ગોંડલનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ રાજકોટ પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી જાડેજા તથા એએસઆઈ નીરવભાઈ વાણિયા તથા એએસઆઈ ધર્મિષ્ઠાબેન માઢક તથા લોકરક્ષક સંજયભાઈ પરમાર તથા લોકરક્ષક ખોડાભાઈ મકવાણા લોકરક્ષક કિશનભાઈ ચાવડાઓનાઓ પોલીસ સ્ટેશન બહાર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન સાંજના 7 વાગ્યાની આસપાસ સિલ્વર કલરની વેગેનાર ગાડી આવતા જે ઊભી રખાવતા નરાખી અને પૂર ઝડપે સ્પીડમાં ચલાવી રાજકોટ બાજુ ભાગતા ઉપરોક્ત પોલીસ સ્ટાફે જે વેગેનાર ગાડીનો પીછો કરી પકડી પાડી પોલીસ સ્ટેશને લાવી ચેક કરતા ગાડીમાંથી ડ્રાઈવરની બાજુની પેસેન્જરની સીટમાં પાછળના ભાગે સીટના કવરમાંથી ચેનવાળા ખાનામાંથી એક દેશી બનાવટનો તમંચો તથા ખાલી કાર્ટીસ કેસ નંગ બે મળી આવતા જે તમંચાની કિંમત ₹10,000 તથા ખાલી કાર્ટીસ અને ફોર વ્હીલર ગાડી વેગેનાર નંબર GJ5CF8968 વાળાની કિંમત ₹1,00,000 ગણી ગાડીમાં રહેલ ત્રણેય હિસમુના કલાક 8:15 અટક કરવામાં આવી હતી. જે અંગે રાજકોટ પોલીસ સ્ટેશન સેકન્ડ ગુના રજીસ્ટ્રેશન નંબર 3048/2018 આ એક્ટ 25(1) મુજબ ગુનો રજી કરવામાં આવેલ છે. આ કામની તપાસ પોલીસ એએસઆઈ નીરવભાઈ વાણિયા ચલાવી રહ્યા છે. આ ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા અને તપાસ કરતા ત્રણેય આરોપીઓ ગથડાના છે અને તારીખ 4/7/2018 રોજ ગથડા ગામે મોટી કુંડરથી સમધડિયા જવાના રસ્તા પર પુલ આવેલ હોય ત્યાં પુલ બની રહેલ હોય જેમાં કામગીરી નબળી થતી હોવાનું જણાવી કોન્ટ્રાક્ટર હરદેવસિંહ ધીરુભાઈના હુકમ મુજબ નવા ગામવાળાની સાથે ભૂલાચાલી કરી કામ ચાલુ રાખવા બાબત ₹10,00,000ની માંગણી કરતા જે રકમ ન આપતા કોન્ટ્રાક્ટર ઉપર ફાયરિંગ કરી પગમાં મારતા ઈજા થવા પામી હતી. કેમેરામેન વિપુલ ચાવડા સાથે રાજપા હાડાનો રિપોર્ટ જસદણ.